રાજકોટમાં ચોમાસાની શરૂઆતમાં જ ભૂવા પડવાનું શરૂ થઈ ગયું. રોડ પર ભૂવો પડતા સ્કૂલ બસ અને સ્કોર્પિયો ફસાઈ ગઈ. મવડીના રામચરણ પાસે ભૂવા પડ્યા. પ્રી મોન્સૂનની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે, ત્યારે રાજકોટની અંદર ભૂવા પડવાનો સિલસિલો અત્યારે જોવા મળી રહ્યો છે. જેમ વરસાદની શરૂઆત થઈ છે તે સાથે જ ભૂવા પડવા માંડ્યા છે. મવડીના રામચરણ પાસે ભૂવા પડેલા જોવા મળ્યા, કાર ફસાયેલી જોવા મળી છે. આ સાથે જ સ્કૂલ બસ પણ આ ભૂવાની અંદર ફસાઈ ગઈ હોવાનું સામે આવી રહ્યું છે. પ્રી મોન્સૂનની કામગીરીના દાવા તો કરવામાં આવ્યા, પરંતુ આ કામગીરી કેવી છે તે અત્યારે વરસાદ પડ્યા બાદ દેખાઈ રહ્યું છે. રોડ ઉપર ભૂવા પડવા માંડ્યા છે અને જે વાહનો છે તે વાહનો આ ભૂવાઓની અંદર ફસાઈ જતા જોવા મળી રહ્યા છે. સીઝનનો પહેલો વરસાદ જ્યારે મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે મુશ્કેલીઓ પણ સાથે લઈને આવ્યો છે. રાજકોટમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, પરંતુ તંત્રની ફોલ આ વરસાદે ખોલી નાખી છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે મવડી ચોકડી પાસેના છે, કે મવડી વિસ્તારમાં જે રામધણ આવેલું ત્યાંના છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પોલાણવાળા વિસ્તારની અંદર સ્કૂલ બસ જે છે તે વરસાદની અંદર જઈ રહી હતી અને પાણી ભરાયેલું હતું, તો ભૂવો પડતા સ્કૂલ બસ જે છે તે ફસાઈ ગઈ છે. ભૂવાની અંદર ફસાય છે. આ રસ્તો હતો અને રસ્તા ઉપર જ્યારે વાહનો ચાલી રહ્યા છે ત્યારે એક બાદ એક ભૂવાઓ જે છે તે પડી રહ્યા છે. શું કહેશો, કઈ રીતે આખી દુર્ઘટના બની? સાહેબ, અત્યારે બસ કાઢવા જ આવ્યો છો કે બસ ચલવાઈ ગઈ હતી? બે જ મિનિટ થઈ ત્યાં અત્યારે ગાડી આ નીકળીને સીધો ભૂવો પડ્યો પાછો. ત્યારે રોડ બહુ ખરાબ થઈ ગયો છે અત્યારે, હાલત પરિસ્થિતિ બહુ ખરાબ છે. એક ઇંચ વરસાદ માંડ પડ્યો છે હજી. આ તંત્રની એક ઇંચ વરસાદમાં પોલ ખુલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. લાગી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક એવું લાગે છે. શું કહેશો, આ બસ જે છે તેમની અંદર કેટલા બાળકો હતા? 20 જેવા બાળકો હતા. બધાને તાત્કાલિક બીજી બસમાં આપણે મોકલી દીધા, બધા સેફ છે, એમાં કંઈ કોઈને ઈજા નથી થઈ. તંત્ર દ્વારા રોડ વ્યવસ્થિત બનાવવામાં આવ્યા હોત તો આ વસ્તુ એટલે કે આ દુર્ઘટના જે છે તે ન ઘટી હોત. અહીંયાથી લોકોને જે છે તે અવરજવર પણ તંત્ર દ્વારા બંધ કરાવી દેવી જોઈએ, કારણ કે એક બાદ એક ભૂવા આ રસ્તા ઉપર જે છે તે પડી રહ્યા છે. આવ્યો માત્ર એક ઇંચ વરસાદ જે તેમણે તંત્રની પોલ જે છે તે ક્ષતિ કરી છે અને પોલ ખુલી જતાં માત્ર કાગળ પર કામગીરી કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. જે પ્રમાણે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, રાજકોટના આ દ્રશ્યો છે કે જ્યાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રોડ રસ્તાઓ જે છે તે વરસાદી પાણીને કારણે માત્ર એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ વરસાદની અંદર જ આ અસર જોવા મળી રહી છે. પ્રી મોન્સૂન કામગીરીના અનેકો અનેક દાવા કરવામાં આવે છે, પરંતુ સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે આ પ્રી મોન્સૂન કામગીરી કેવી થઈ છે. મયુર સરવૈયા અત્યારે અમારી સાથે જોડાયેલા છે. મયુર, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે હાલાકી રાજકોટવાસીઓ અત્યારે ભોગવી રહ્યા છે, માત્ર એક ઇંચ જેટલો વરસાદ અને મુશ્કેલીઓનો વરસાદ લઈને આવ્યો છે. બિલકુલ કિન્નરી, જે પ્રમાણે રાજકોટની અંદર એક ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસ્યો છે, તો પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. કારણ કે જે પ્રકારે ઠેર ઠેર જે ખાડાઓ પડ્યા હતા, ભૂવાઓ પડ્યા હતા, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. જયમીનભાઈ, શું કહેશો, પ્રી મોન્સૂનની કામગીરી કઈ રીતે કરવામાં આવી છે? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલ અને આજે, ગઈકાલે એક ઇંચ જેવો વરસાદ હતો રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે નોંધાયેલો અને આજે પોણો ઇંચ વરસાદ પડ્યો છે. કુલ મિલાવીને જો વાત કરું તો 4322 નંગ વરસાદી પાણીના જે મેનોલ હોય એ અમે લોકોએ રિપેર કર્યા છે અને ડ્રેનેજની કુલ 20277 ડ્રેનેજના જે ઢાંકણા છે, કુંડી છે, એમાંથી 19892 નંગની સફાઈ કરવામાં આવેલ છે અને વાલ ચેમ્બર જે આપણે વિસ્તારવાઇઝ સોસાયટી વાઇઝ જે પાણીના જે વાલ ચેમ્બર હોય એ 1742માંથી 1720 નંગ સફાઈ કરવી. તેમ છતાંય આપના સંદેશ ન્યૂઝના માધ્યમથી આજે સવારથી જ મારા ધ્યાનમાં આવ્યું છે, જ્યાં જ્યાં પાણી ભરાણા છે ત્યાં રાજકોટ મહાનગરપાલિકાની એક નૈતિક જવાબદારી સમજીને અત્યારે જ મારી ટીમને તાબડતોડ મિટિંગ બોલાવી અને સૂચના આપું છું કે ચોમાસા દરમિયાન રાજકોટમાં કોઈ પણ જગ્યાએ પાણી ભરાવાની મુશ્કેલી ન થાય. ખાડા જે રાજકોટમાં નાના મોટા છે એ પણ રિમૂવ થઈ જવો જોઈએ અને ત્યાં તડકો આવે એટલે પેચવર્ક થઈ જવું જોઈએ. જમીનભાઈ, જે પ્રકારે મવડી વિસ્તાર છે, વેગડ વિસ્તાર, નવા ભરેલા વિસ્તારની અંદર પણ જે ભૂગર્ભ ગટરો જે છે તે ચોખ્ખ થઈ ઓકળાઓમાં સફાઈ નહોતી થઈ તેવા દ્રશ્યો સામે આવ્યા અને તેમના કારણે ઢીચણસમાં પાણી જે છે તે વેગડ ચોકડીએ જોવા મળ્યા હતા. વોકડામાં એટલા માટે હું ન કહી શકું કારણ કે વોકડા નિયમિત થાય છે. વોકડાને એને ચોમાસાને કાંઈ લેવા દેવા નથી હોતું. વોકડાની સફાઈ એ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એવરી વીક દર અઠવાડિયે થતી હોય છે.
જે પાણી ભરાવાનો વિષય છે એ તમારી વાત સાથે સહમત છું. મેનોલમાં ક્યાંક ને ક્યાંક કચરા હોય છે, જેના કારણે પાણી જે રિમૂવ થવું જોઈએ એ રિમૂવ નથી થઈ શકું, એના કારણે પાણી ભરાણા છે. અને ખાસ કરીને જે હાઈરાઇઝ એપાર્ટમેન્ટ છે જેના સેલરમાંથી એ લોકો વરસાદ જાય પછી જે બહાર પાણી છોડે છે, એ પણ વિષય આજે મારા ધ્યાનમાં આવ્યો છે. તો એને કેવી રીતે અટકાવી શકાય અને એ પાણીને સીધે સીધું અંદર ડ્રેનેજમાં નાખવા માટે આજે અધિકારીને આજે મેં બોલાવ્યા છે અત્યારે, અને તાત્કાલિક તાબડતોડ મિટિંગ બોલાવીને પાણી ભરાય નહીં એના માટેની હું વ્યવસ્થા કરાવું છું. જમીનભાઈ, ભૂવાઓ પડ્યા છે કઈ રીતે જોડે? અનેક વિસ્તારોમાં ભૂવાઓ, જે મવડી વિસ્તારમાં સ્કૂલ બસ ફસાય, સ્કોર્પિયો ફસાય, તેમાં કઈ રીતે કામગીરી થશે? ભૂવા મારા ધ્યાનમાં તો આવ્યું નથી, તેમ છતાં હું ચેક કરાવેલું છું. જો ભૂવા પડ્યા છે તો એને પણ સરખી વ્યવસ્થિત મરામત થઈ જાય. પણ એકચ્યુઅલી એ મેં જે કારના ટાયર જે દબાઈ ગયા એ જે વિષય છે એ ભૂવાનો નથી, સોશિયલ મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં પણ આવ્યો છે, ઇલેક્ટ્રોનિક મીડિયાએ પણ મને ધ્યાનમાં મૂક્યું છે. એકચ્યુઅલી એ ભૂવો નથી પણ રેતી છે ને, રેતી હતી ને એમાં કાર આવી ગઈ છે ને આજુબાજુની રેતી એ ટાયરને ડૂબોડી દીધા છે, એ પૂરતો વિષય. તેમ છતાંય તમે જે કહો છો એ જો સાચું હશે તો તાત્કાલિક ધોરણે ભૂવાઓને પણ રિપેર કરવામાં આવશે. સાથે જમીનભાઈ ઠાકર, તેમનું પણ કહેવું છે કે જે પ્રકારે અત્યારે તાત્કાલિક મિટિંગ જે છે તે બોલાવવામાં આવી છે ને, જ્યાં પણ ચોકઅપના પ્રશ્ન છે તેમને સોલ્વ કરવામાં આવશે. ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વેગડ ચોકડી જે છે તે ઢીચણ સમા પાણીની અંદર જોવા મળી હતી અને વાહન ચાલકો જે છે તે પરેશાન થયા હતા. કિન્નરી જી, ધન્યવાદ મયુર અમારી સાથે જોડાવા બદલ.